આ તરફ અમરેલીના સાવરકુંડલા રાજુરા રેલવે ટ્રેક પર સિંહણને અકસ્માત નડ્યો જ્યાં વહેલી સવારે ગુડ્સ ટ્રેનની અડફેટે આ સિંહણ આવી ગઈ હતી ટ્રેનની અડફેટે આવતા જ સિંહણને પગના ભાગે ઈજાઓ પહોંચી છે વન વિભાગે તેને રેસ્ક્યૂ કરી અને સારવાર આપી હતી વન વિભાગની ટીમ દ્વારા હવે આ મામલે તપાસ પણ થઈ રહી છે કે ગુડ્સ ટ્રેનની સ્પીડ કેટલી હતી એ અંગે વન વિભાગ તપાસ હાથ ધરશે અમરેલી જિલ્લામાં વધુ એક સિંહનો અકસ્માતની ઘટના છે તે સામે આવી છે સાવરકુંડલા તાલુકાના વિજેપડી રેલવે ટ્રેક નજીક વહેલી સવારની ઘટના છે હું આપને દ્રશ્યો બતાવીશ રેલવે ટ્રેક છે જ્યાં છે તે ક્રોસ થતી હતી ને તેમને ટક્કર વાગી કારણે સિંહને ઈજા થતા વન વિભાગની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી અને સિંહનું રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવી છે અને સિંહને સારવારમાં ખસેડવામાં આવી છે જોકે અહીં મહત્વની બાબત એ છે કે જે ગુસ ટ્રેન હતી તેમની સાઈઠ થી ની સ્પીડ હતી ને જેના કારણે આ અકસ્માત સર્જાયો વન વિભાગ પાસેથી જાણવા મળ્યું છે જો કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહોનો વસવાટ છે ને એવા સમયે સિંહોની સુરક્ષાને લઈને ફરી સવાલો ઉઠી રહ્યા છે કેમ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે બે ની જે શરૂઆત થઈ છે જેમાં સિંહનો આ પહેલો અકસ્માત છે તે સામે આવી રહ્યું છે જે પ્રકારે સિંહ છે તે સિંહ અહીંથી ક્રોસ થઈને ત્યારબાદ આ જે જાડી વિસ્તાર છે ખાસ કરી ત્યાં જતી રહી હતી ત્યારબાદ વન વિભાગ દ્વારા તેમને સારવાર આપવામાં આવી છે જોકે મહત્ત્વની બાબત એ છે આ એ વિસ્તાર છે કે જ્યાં ફેન્સિંગ પણ ન હોવાના કારણે વારંવાર સિંહો ઘૂસી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે બીજી તરફ જે પ્રકારની વાત કરવામાં આવે તો વારંવાર આ પ્રકારની જે રીતે રેલવે ટ્રેક આસપાસ જે ફેન્સિંગ હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ પણ અટકતી હોય છે જે પ્રકારે રાજુલાથી પીપાઓ જે વિસ્તાર છે ખાસ કરી ત્યાં રાજ્ય સરકાર દ્વારા જે રીતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી અને અકસ્માતની ઘટનાઓ છે તે ઘટી હતી પરંતુ સાવરકુડ રેન્જમાં જે પ્રકારે રેલવે ટ્રેક આસપાસ ફેન્સિંગ કરવાની જરૂર છે જેના કારણે અકસ્માતની ઘટનાઓ છે તે અટકી શકે છે જયદેવ કાઠી ટીવી નાઇન સાવરકુડલા